हर हर महादेव, हरिओम, जय माता जी। जो અત્યારે વાયગા છે સવારના 7:30, પણ અત્યારે વાતાવરણ એકદમ એમ થાય કે હમણાં વરસાદ આવ્યો કે આવશે, એવું પેક વાતાવરણ થઈ ગયું કે જાણે આમ ચોમાહું ન હોય, જો કે અત્યારે તો એવું જ લાગે કે ચોમાહું છે। એટલે આપણે વાતાવરણ પેક થઈ ગયું, એટલે પવન તો હાઉ છે જ નહીં। એટલે દેવાનસિંહ પપ્પાને કીધું કે ગંગાને અને જમનાને અંદર બાંધ્યો પંખા હેઠે, લાઇટ તો દિવસ પાડી જોઈએ અમારે, લાઇટ હવાર 8 થી એના 4 લગન જ આવે દિવસની જ, એટલે એ કાંઈ પ્રશ્ન છે નહીં। એટલે બિસાડ્યું પંખા હેઠે, કારણ કે હું દોવા બેઠી ને ત્યારે મને 2-3 માખી કરી ને, એટલે મને ખબર પડી ગઈ કે અહીંયા બાઈને ગાયું ને રખાય નહીં, બહુ માખ્યું કરે હા બિસાડી નિરાતે નીણ તો ખાય, ઓલી તો નીણ ખાવાનું આમ વેત જ ન રે એવી માખ્યું કરે, લોહી નીકળી જાય ને એને, વાતાવરણ માખી હવે તો બે ને પંખો આવે જ છે, એટલે અને ઉભી છે કેમ બે જોઈ એમ એને ખબર છે, પંખા હેઠે જ ઉભા આ બાજુ નહીં એટલે ચાલુ થઈ ગયું, કારણ કે હવે કપાસ થઈ ગયો હોય ભેગો, એટલે આપણે ટ્રેક્ટર હાલે એમ નથી, જો ટ્રેક્ટર હાકી તો નુકસાની થાય એમ છે, બળદ માંડ માંડ હાલે એમ છે, અને બળદ વસ્તુ એવી છે ને કે એ હાલ્યા જાય, કારણ કે એને આમ પગ ઉપાડી ઉપાડી મૂકવાનું હોય, એટલે એ ડાયરેક્ટ ભાંગે નહીં, અને ટ્રેક્ટરનું તો વ્હીલમાં હેઠે આવે એટલે બરાબર આમ ખેંચી લે ડાયરને, ભાંગી જ નાખે, એટલે બરતુથી ભલે નુકસાન આવે પણ એ નુકસાની થાય નહીં, ખાલી અત્યારે આપણે લાગતું હોય કે આમ ડાયરું થોડીક ઢરે ને એવું લાગે, પણ એ પાછી ઊભી થઈ જાય હરખી, ખાલી નમતી હોય, એટલે બરતુ તો વસ્તુ એવી છે ને કે એનાથી નુકસાની ન આવે, અને હાથી હાલી જાય આપણું કમ્પ્લીટ, અને હવે હાથી છેલ્લી ફરે હે પૂરું આઈ હાલી જાય, એટલે પછી કાંઈ આકવાપાણું છે નહીં, હા કપા ભેગો થઈ જાય થોડી જગ્યા છે, અને કપા ફાલે ફૂલે હે, વરસાદ ફાલે ફૂલે આવી ગયો હે, જો હવે વરસાદ આવશે ને કપા નુકસાની જાજી હે, રોનક કેવી સરસ છે કપાની, રોનક માં તો કઈ ઘટે જ નહીં, કારણ કે કુદરત ફેવર માં જ હતા, અને સાપકા ખૈરા જ નથી, બધા ઝીણા ઝીણા ડીંડવા થઈ ગયા હે, અને એકદમ ફાલે ફૂલે હે, એમાં કઈ ઘટે જ નહીં, આવો કપા આપણે કોઈ દી નથી જોયો, એવો થયો છે અત્યારે, પણ હવે જો આ કુદરતી રીતે કઈ નુકસાની ન આવે ને તો, આવું વાતાવરણ ન નડે, વરસાદ આવશે તો નડશે, બાકી તો કઈ, હા વરસાદ આવે ને તો જ ખરે, લગભગ આ વાતાવરણ અસર નહીં કરે, કારણ કે નકર આવો ફાલે જ ન લાગે, મને એમ થયું કે હું કપાસમાં આટો મારલો, તમે કીધું હાથી આવ્યું છે, પછી મને મૂકવા આવો, જો આપણું હાથી એકદમ કઈ ન ઘટે ને એવું હાલવા માંડ્યું, અને બહુ અતિ કઈ બેહાડવાની જરૂરી નથી, ખાલી માપનું માપનું બેસતું જાય એટલે બેરો હુકાઈ જાય, અને એમાં જો વરસાદ આવી જાય હુકાઈ નહીં જાય, જામી જાય તો જામી જાય, કારણ કે તો ન હુકાઈ પાછું, એવું હતું કે મેં કેતી હતી હાથી પેલા આખી નાખો તો એને હાથી પાણી ની ઉતાવળ કે પાણી પાઈ દઈએ, એટલે પાણી પાયું એટલે આ પ્રશ્ન રહ્યો, નકર ખડ અત્યારે બધું વહી ગયું, પાણી તો લગભગ ભગવાન મારે ઉતમર નહોતી, પાવાની ઉતમર મારે નહોતી, મહેશ ને હતી, કેદા એક કામ કરી દે કે એક પાણ પાઈ ને પછી કે આપણે હાથી હાકી તો કે મેં કીધું તો એમ કઈ રાલ કીધું, એટલે લગભગ જો આમને ન આવે ને તો તો આખો તો યા જલ્દી આમ કે હુકાવતા થોડીક વાર લે, જા બધું આમ તો કાર્યું ખાર્યું જ છે, એટલે ઝીણું ઝીણું અને ઝીણું છે ને એટલે વાંધો ન આવે, અદાવારી મગફળીમાં આમ તો એક દવાનો છંટકાવ કરેલ નથી, નથી ઈરુનો કર્યો કે નથી કોઈ ફૂગનાશક દવાનો કર્યો, મને આપણે બેદીમોરજી પાણી વાર્તા હતા અહીંયા આપણે પાંદડામાં ટપકાનો અને ગેરુનો રોગ દેખાણો, એટલે બહુ એટેક નથી, નોર્મલ છે, અને ગેરુ વસ્તુ એવી છે કે જ્યાં નબળી જમીન હોય ત્યાંથી એની શરૂઆત થતી હોય, એટલે આપણે આ જે ખૂણો દેખાય છે એ ખૂણામાં આપણે જમીન ખેંચેલી એટલે કે રેવલ કરી, એટલે ત્યાંથી સારી જમીન ખેંચાઈ ગઈ નબળી વૈધી, એટલે નબળી જમીનમાંથી શરૂઆત થઈ એનો દેખાવાની, એટલે આપણે નબળી જમીનમાં દેખાવાની શરૂઆત થઈ તો એના પગલાં લેવા પડે, એટલે આપણે કોઈ જાતનો ફૂગનાશક સાઈટો નથી, પણ આજ આપણે એક માણસને છંટકાવ કરવા કીધો છે, અને એકદમ ઘાટી કરીને આપણે છંટકાવ કરી દે, એટલે કે આપણે એડ્રોસ્ટોબિન
8.6% અને મેનકોજેબ 66% ફૂગનાશક આપણે લઈ આવ્યા છીએ. કારણ કે એ દવા એવી છે કે તમે આવ્યા મોર એનો છંટકાવ કરી દો તો 80% ગેરું આવતો અટકાવી દે. હોય 100% કદાચ ન અટકે, પણ 80% તો અટકી જ જાય. પછી વધારે વાતાવરણમાં ભેજ અને વરસાદ આવે અને જો ઉપદ્રવ વધે તો એક વસ્તુ અલગ છે, પણ લગભગ તો 80% તો અટકી જ જાય એમ. એજ્રોસ્ટોબિન અને મેનકોજેબ અને આપણે એવી રીતે છંટકાવ કરાવી કે 4 આયરું લેતો જાય અને 4 આયરું લેતો આવે. એટલે આપણે લગભગ અંદાજે 400 થી 450 ફૂટનો ચા છે એમાં ઉથલે પંપ પૂરો કરી દે. એટલે એકદમ બધા પાંદડા પલરતા જાય. અને ફૂગનાશક દવા એવી છે કે એક એક પાનમાં અડી જવી જોઈએ, અને પાનમાં અડી જાય એટલે લગભગ 80% તમારો રોગ કંટ્રોલ આવી જાય એમ. એટલે જીજે 32 મગફળી છે ને એમાં બંને તાલગી ગેરું ટપકાનો રોગ નથી આવતો, પણ આપણે ખેડૂતનો જીવ ન રહીએ અને ક્યાંક ક્યાંક દેખાવા માંડે એટલે આપણે એમ થાય કે આપણે છંટકાવ કરી દઈએ. અને એ વસ્તુ છે એ નીચેની સાઈડથી જ આવતી હોય છે, એની શરૂઆત આવા પાન થવા માંડે એટલે આપણે ખબર પડી જાય કે હવે આ શરૂઆત થઈ ગઈ છે. એટલે શરૂઆત થઈ હોય ને આપણે એના પગલાં લઈ લઈ તો આપણું નિયંત્રણ આવી જાય. અને આપણે તુવેર વાવી હતી એનું 80-80 હતું કે ઉગશે કે નહીં ઉગે, રહે કે નહીં રહે, પણ અત્યારે આપણે કમ્પ્લીટ હાયરું દેખાઈ ગઈ છે. એટલે લગભગ હવે હોય 100% ફાઇનલ થઈ ગયું કે આપણી તુવેર થઈ જશે. એટલે હવે આપણે શિયાળું પિત્તની ઉપાધિ નથી. અને આ મગફળી આપણે જીજે 32 કે 4.5 મહિને પાકતી જાય છે. એટલે આપણે શું કરવું હોય એવી કે વરસાદની આગાહી ઉનાળા દીના દેતા હતા હવામાન ખાતારા બધા કે ભાઈ આ વર્ષે ચોમાસું લાંબુ હાલવાનું છે. એટલે આપણે એને ધ્યાનમાં રાખીને 3 મહિનાની એટલે કે ટૂંકી મુદતની મગફળી વાવી નથી. તો અત્યારે એ બધી મગફળી પાકમાંથી આવી ગઈ છે અને વરસાદની આપણે અઠવાડિયાને આગાહી છે, એટલે બગડવાની ખેડૂતને પૂરેપૂરી સંભાવના રહે. અને આ મગફળી હોય ને તો બગડવાની બીક ન રહે. હવે આપણે એ જોવાનું છે કે દવા છાંટી એટલે આપણે ઘેરું અટકે છે કે નથી અટકતો એ ખબર પડશે આપણે અઠવાડિયા પછી. હવે જો આપણે અહીંયા અદાવારી મગફળીની દવા છાંટવાની ચાલુ છે અને અહીંયા આપણે પાસે વાળી છે જેપીની. આમ તો એનું આખું નામ તો શું છે? જયેશભાઈ છે આખું નામ તો, પણ આમ તો ઉલામણા નામથી આખું ગામ ઓળખે અને જેપીભાઈ વાછાણી. કારણ કે ચા પાણી તો લગભગ આપણે અહીંયા જેપીભાઈ ને જ બનાવવાનો હોય, કારણ કે માં ભડકા ને ભૂત ભડકા કરવા એના કરતા અહીંયા બધી સગવડમાં કઈ ઘટે જ નહીં. એટલે કીધું અહીં ભેગો કરી નાખો ને અહીંયા પી લે આપણે. એટલે આપણે બન જો કે કઈ એક જ મારે તો આવવાનું હોય, નકર એકાદો મારા હોય ને તો લગભગ જેપી અને ચા પાણી બધું ભાઈ જે ખવડાવવા નથી દેતો, નકર ખવડાવી દે પછી બાટલી નથી આવતા. એટલે જો ચા પાણી પી લઈએ આપણે. ચા પણ જે પીતા રાત ની એમ બને હો, ચા નો કારીગર છે. દેવાંશભાઈ ને બાલમજૂરી થી તેડીને આવી ગયા ઘરે, કારણ કે હું વાડિયા થી આવતો હતો ને દેવાંશ નહી રજા નો ટાઈમ થઈ ગયો 12 વાગી ગયા. એટલે કીધું લેતો જ જાઉં. અને દેવાંશ તને અહીંયા શું ખવડાવ્યું? હે મને અહીંયા જાવ તો એમને શું ખાધું અહીંયા મમ્મ? શું ખાવાનું ઓલું હતું પણ નામ નથી આવડતું. પછી અહિયાં તને કઈ શીખવાડ્યું શું તમને બાલ મંદિરે? શું શીખવાડ્યું તમને? કલમ ખટારો કેમ શીખવાડતા હતા કે જોઈ કેમ? ઓમ એટલે ઓમ કેમ? ઓમ કલમ ખટારો ગણપતિ ઘર ચકલી એમ કરતા હતા, એમ શીખવાડતા હતા.
આ ના થાવ તો હાલો રેવા દી પતિ નો ક પછી આપણે દેવાનસિંહ પપ્પા આવ્યા છે ટિફિન લેવા નાનજી બાપા નું, તો આપડે એક દવા સાટવા વાળો ભાઈ છે ત્યાં પપ્પા કે નવરાત્રી રહેશે કે શું રહેશે, એટલે એ કે નોરતા રહેશે, તો કઈ ફરાડ ભાઈ લઈને આવ્યા નથી ને આખો દિવસ દવા સાટવી આવી તો ભૂખું રેવાય ને, એટલે મને વહેલી ખબર નહોતી, નકર આપણે સૂકી ભાજી બનાવી નાખી જ, એટલે હવે આપણે ફટાફટમાં શું બનશે, તો કે શીરો શીરો બનાવી દઉં ને સફરજન ને ચેવડો, એટલે એ ભાઈ ધરાઈ જાય ભલે આખો દિવસ દવા સાઈટે રાખે, અને કોઈ એક તો પેલા આપણી વાડી આવ્યું હોય ને કોઈ ભૂખું રે એ તો આપને જરિયા ગમે નહીં, એટલે આપણે એને રાજીગ્રા લોટ નો શીરો બનાવી દઈએ, આમે આખા નવે નવ દિવસ માં એને ક્યાં ઘી લેવા જવું ક્યાં શીરો કરવો, એટલે આજ કીધું સહેલું નોરતું છે તો આપણે શીરો ખવડાવી દઈએ. આપણો રાજીગ્રા નો લોટ નો શીરો બની થઈ ગયો તૈયાર, અને શીરો આપણે ઘી આમ નીકળી જવું જોઈએ એવો શીરો જોઈએ. ગમે ખાય બીજા માણસો કઈક આપણે ઘટવો ન જોઈએ. આમે એક તો પેલા હે ને હું વસ્તુ બનાવું ત્યારે મારા મનમાં એ તો વિચાર હોય જ નહીં કે કેના માટે બને છે, આપણે તો જેવી બનાવતા હોય એવી જ બને, કારણ કે કુદરત તો જોવે છે એ વ્યક્તિને નથી ખબર, અને એ બિચારા ક્યાં કહે છે આપણે શીરો ખવરાવ હોય તો આપણે ખવરાવ હોય, અને ઘી આપણે ઘરનું જોઈએ ચોખ્ખું સરસ, આમાં ભગવાન કેટલી લોખૂટવા દે બનાવીને ખવડાવી જ રાખી ખોટે નહીં, ને ઘી જો શીરામ નીકળી જ ગયું છે ઉપર એમાં કઈ ન ખોટે. સંદુભાઈ રાપ આપતા હતા, હું તો વઈ ગયો તો જામકંડોણા આપડે મરચી ની દવા લેવા માટે, એટલે અત્યારે આવ્યું હતા સંદુભાઈ ને પારાઈ જોડીને અડધા પલે પોગાડી દીધા હે, અને સંદુભાઈ મણવર એટલે આપડા સેઢા પાડોશી એ હાથીમાં હોય એટલે લગભગ એને કઈ કેવું ન પડે, એવડો એનો અનુભવ છે અને એને આપણે સલાહ ન દેવાનું હોય, એટલે એ કેવી રીતે બાંધવા, મેં કીધું તમારે જેમ બાંધવાય ને એમ બાંધવાના કીધું, મારે તમને સલાહ દેવી ન પડે બરોબર ને સંદુભાઈ, કારણ કે તમારો અનુભવ કેટલો અને મારો કેટલો, મારો 15 વર્ષનો અને તમારો 30 વર્ષનો અનુભવ છે, એટલે એટલો વધી ગયો ને, એટલે હવે આપણે પારા છેલ્લી ફરે બાંધવાના છે, અને અત્યારે પારા બંધાઈ જાય એટલે હવે પછી આવતી છે બાંધવાના, આ લગી કરવાનું છે નહીં હો, જો આપણે ભોહરું પાસે અથું રાખ્યું છે, એટલે બળદ છે ને થોડાક હાથથી છેટા હાલે, અને છેટા હાલે તો આપણે નુકસાની ઓછી થાય, એટલે બળદને હાલવાની મજા આવે અને પારા એકદમ સરસ બનતાય, અને આપણે જે હવારે હાથે આયકું થોડુંક ખોળ આપણે એવું લાગે કે લીલા જેવું, પણ હવે પાછું વરસાદ કાલ હવારે કે રાતે આવે ને તો હવે આ ખોળ સોટે નહીં લંકાઈ ગયું હે, હા કાર્યું ખાર્યું ખોળ એવું છે કે આને કઈ લંઘાતા વાર લાગે નહીં, હવે આપણો કપા એકદમ થઈ ગયો ચોખ્ખો, હાથે હાલી ગયું પારા બંધાઈ ગયા, અને દવાની તો હવે કઈ જરૂર નથી એવું લાગશે, એક દવાનો રાઉન્ડ મારી દેહું અને કુદરતી વાતાવરણ રહે ને હવે ખરે નહીં એ માતાજી પ્રાર્થના કરી આપણે. આપણે વાડી આવી ગયા, જમના ને દવા ના આપણે થોડાક વહેલા આવી ગયા, કારણ કે કીધું હમણાં વહેલું જ જવું છે, આપણે ગરબા વાળી છોકરીઓ આવે ને તો આપણે એને ઘરે બંધ ન હોય ગરબા ગાઈ શકે એમ, અને આપણે માતાજી પાસે આ છેલ્લું નોરતું હે ને તો બધે કુટુંબના કે આપણે ગરબા ગાવા છે, એટલે આપણે વહેલા આવી ગયા, ભાઈ ને તો ટ્રેક્ટર હોય એટલે ટ્રેક્ટર હાંકવાનું જ હોય કેનો ભાઈ છો, તો દેવાનસિંહ દુહી ક્યાં પછી બીજો કેનો ભાઈ, દુહી નો ભાઈ એમ જો, દેવાનસિંહ દુહી ક્યાં ક્યાં હે ભણ વાગે છે, આપણે એને લઈ આવીશું અહીંયા હે, આ ટ્રેક્ટર પછી આપણે રોહિન દઈ દેવું છે, રોહિન નું છે ગંગાઈ રોહિની,
गंगा रूही के भाई गंगा रूही दे दे ने मो थे टेक कर न दे दादा मारी के दादा मारी तो आ जाऊं अरे रूही देवांशी ने टेड़वा जावाना अंदाजे 15 दिवस है से आबो दिवाळी मोट तो वेकेशन पड़ी गई हां पहली तारीख है दिवाळी से એટલે ઈ પેલા 4-5 દિવસ વેકેશન પડતું હશે ને તારીખ નથી આવી ટપાલ નથી આવી તારીખ આવશે એટલે ટપાલ ઓલી ટપાલ માં લખ્યું છે કે આમ પરભાઈ ટપાલ લખશું કે દી આવવાનું વેલા વેલા આવવા જજો એમ કીધું છે એટલે આપણે તેડી જઈ જઈ 5:30 દીકરી જાવ છે આ વખતે ઓલી વખતે શરૂઆત માં આપણે વેલું પોગી જાવ હંતાઈ મોઈ તો તો કેવી ખુશ થઈ જાય જે આપણે પવન ભાઈ વાત કરતા હોય કે જેતપુર ના પેંડા બહુ વખણાય છે એટલે કાલ જેતપુર ગયા હતા તો મેં કીધું અમાર દેવાંશ આપ લેતા આવજો અમાર દેવાંશ નું તો એવું હોય ભાવે તો ભાવે ન કરી અમને ચાખી મૂકી દે आजु खले गई थी त्यारे आपणे 2 किलो दीधा था भेगा મોકલી દે પેંડા એટલે પેંડા તો આપણે દર વખતે ન્યાથી આવી જાય એટલે અહીંથી કઈ ટેન્શન નહીં બનાવવાનું ટેન્શન નહીં આ વખતે મેં સીઠીમાં પૂછ્યું તો કે અહીં બગડી જાય છે મીઠાઈ તો અમને દેવી જ નહીં આ દેવાને ન ભાવતા જો ભાઈઓ ભાઈઓ જો ભાઈઓ તો એમ ખાવું તો ખાઈ ન તો જવા દે આવતી ને તો જો આજે નવરાત્રી નું નવમું નોરતું છે એટલે અમારા કુળદેવી અહીંયા જ છે ટાઉનમાં એટલે અમારે નિવેદ છેડા છે એ છોડવા ગમે બધાને અહીંયા જવું પડે અને આપણે તો ખબર નથી પણ ગઈઠા એવું કહે છે માતાજીને અહીંયા જ બેહું છે અહીંથી ક્યાંય જવું નથી એટલે અમે રહીશી માતાજીના ઘરમાં અમારા ઘરમાં માતાજી નથી અમે માતાજીની ઘરે છે એટલે માતાજીની આપણી ઉપર કૃપા અતૂટ છે એમાં કઈ ઘટે જ નહીં એટલે આજે કીધું બધા ફ્રી છે અને આપણે દીવો આરતી તો રોજ સંધ્યે તમે ગાતા જ હોય એટલે આજે ગરબા રમી બધા આવ્યા છે અમે બધા દેરાણી જેઠાણી કુટુંબના છે અને અમારા ગાયક કલાકાર છે ભાવના ભાભી કારણ કે એને આપણે ગરબા ગાતા એનો અવાજ આવ્યો હારો હારો કેમ જશે ભાભી તો ચાલે ને હા ધાર વગર નું ગાવું ને ગાવું ને હાલો હવે ઉપાડો ભાવના ભાભી સરિયો રંગ તને લાગ્યો ગરબા તે સરિયો રંગ તને લાગ્યો રે લો તે સરિયો રંગ તને લાગ્યો યોલા ગરબા કે સરિયો રંગ તને લાગ્યો રે લો पधरायो ला गरबा माटे लगा
मानी माते घूमियो गरबा खोड़ल मानी माते घूमियो रे लो केसरियो रंग तने लाग्यो ओला गरबा केसरियो रंग तने लाग्यो रे लो किया गामे पधरायो ओला गरबा किया किया गामे पधरायो रे लो गरबा तो अत्यारे घणी जातना फेशने फेशनना लिए छे पण आपणे आ जूनी परंपरा जाळवी राखी અને બધા ડેરાની જેઠાની ભેગા થઈ માતાજીના ગરબા લીએ એ ખરેખર એક સારી વાત કહેવાય એમ નહીં આણે પેલા મેં શું કહેતા ખબર છે કે રાહડા રમવા જાવ છે અત્યારે અમે રાહડા રહીમાં જૂની કેવાતાજીના ગરબા રાહડા પેલા તો એને જાગરણ હતું ને તો આવી રીતના રમીને જાગરણ રાખે કે રાતના કાઢ નાખતા અને કઈ ગયું છે ને કાયમાં જેઠાની એટલે એને આ જૂનું ગઈ ને એ વાત સાચી છે કારણ કે બધાય ને રમી હતા કે હાલ એ તો આપણે બધાય રમી હતા એવી રીતે રમવાનું હોય ને અમારે ઐતિહાસિક છે એટલે અમારો પરિવાર ભેગો છે હજી હંમેશા માટે ભેગો રહીએ એવી માતાજીને પ્રાર્થના કરીએ અમે રહે प्रभुपाद अमे माताजी पासे प्रार्थना करीए।